ભાજપનો વિજય થતા કોબા કમલમ ખાતે સીએમ રૂપાણીની પ્રેસ સીએમએ કહ્યું બે માં ભાજપને નુકસાન હતું જે આજે વ્યાસ સાથે પૂરું કર્યું આજે જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપની વિજય તરફ આગેકૂચ થઈ રહી છે ભાજપનો હાલમાં વિજય ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને પાટિલ એક જ કારમાં આવ્યા હતા અને વિક્ટરીની સાઇન બતાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે કહ્યું હતું કે આજે ભાજપના કાર્યકર્તાઓના લોકો અને સરકારના કામોનું પરિણામ મળ્યું છે બે હજાર પંદરમાં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે બે હજાર પંદરમાં ભાજપ પાંચ જિલ્લા પંચાયતમાં લીડ ઉપર હતી આજે એકત્રીસ પંચાયતમાં લીડ પર છે અને મેં એકત્રીસ સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે એકત્રીસ જિલ્લા પંચાયત ભાજપ જીતશે તો હું વડાપ્રધાન મોદી અને મતદારોનો આભાર માનું છું તમામ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું તે માટે ખૂબ જ આભાર તમામ આગેવાનો મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું તે સૌનો આભાર માનું છું ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પૂરી કરશે મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાત ભાજપનું ગઢ છે આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી મોટી સફળતા મળી નથી ભૂતકાળમાં કોઈ પાર્ટી આટલી બેઠકો પર મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી મળી તે કાર્યકર્તાઓ અને સીઆર ટીમને કારણે થઈ છે સીઆર પાટીલ અને સંગઠનની ટીમનો આભાર માનું છું વિકાસની રાજનીતિ જ અમારો ચૂંટણીનો મુદ્દો હતો બે હજાર બાવીસમાં ફરી ભાજપની સરકાર બનશે આવનારા દિવસોમાં ભાજપ ગુજરાત સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે આગળ વધશે સરકાર ગામડા હોય કે નગર તમામ જગ્યાએ સુવિધાઓ પહોંચાડશે હું કાર્યકરોને વિજય પણ વિનમ્રતાથી ઉજવવા કહું છું પ્રજાને વિશ્વાસ થાય તે રીતે કામ થાય અને કરવાનું છે કોંગ્રેસ ડૂબતી નાવ છે કોંગ્રેસ વિપક્ષ માટે લાયક નથી પ્રજાએ કોંગ્રેસના નેતાઓને ગોતી ગોતી હરાવ્યા છે અમે કોઈપણ પાર્ટીને વિપક્ષ તરીકે નથી ગણતા આમ આમ આદમી કે અન્ય કોઈ પાર્ટી મુશ્કેલી ઊભી નહીં કરે આમ આદમી પાર્ટીની સોળ બેઠક જીતી તે કંઈ જીતી ન કહેવાય સી આર પાટીલ પ્રમુખ બન્યા પછી જ પેચ પ્રમુખની નીતિ સફળ રહી સંગઠને સારું કામ કર્યું છે વિશાળ રાજપૂત જડસ્ટ્રીવી ગાંધીનગર